સુરત મહાનગરપાલિકા પાસેથી ઓગણીસો એસીમાં અઠવાલાઇન્સ જેવા પોસ્ટ વિસ્તારમાં ટીપી પાંચ ફાઇનલ પ્લોટ નંબર એમ સેકન્ડરી સ્કૂલના રીઝર્વેશનવાળી બાર હજાર પાંચસો ઇઠ્યોતેર ચોરસ મીટર જમીન સાર્વજનિક સોસાયટીએ વીસ વર્ષના પટ્ટાથી માત્ર એક લાયસન્સ ફી પ્રતિ વર્ષથી મેળવી હતી જેના પર સંસ્થા દ્વારા એક્સપેરિમેન્ટલ નામે સ્કૂલ બનાવી છે અને સરકારી ફી વસુલવામાં આવે છે છતાં વર્ષ બે હજારમાં લીઝ પૂરી થઈ અને મનપા દ્વારા અમુક ટોકન ભાડું વસૂલવા માટે વિચારણા કરાય તો સાર્વજનિક સોસાયટીના સંચાલ લોકોએ તેમાં ગલ્લા તલ્લા કર્યા હતા અને સંસ્થા હોવાનું બહાનું આગળ ધારી જૂના ઠરાવ મુજબ જ પચાસ વર્ષ માટે લીઝ રિન્યુ કરવા માંગ કરી હતી ત્યારબાદ છેલ્લા અઢાર વર્ષથી આ જમીનની લીઝ રિન્યુ થઈ નથી જેનું ભાડું કે લાયસન્સ ફી પણ વસૂલાતી નથી અને શિક્ષણનો વેપાર ધમધમી રહ્યો છે ત્યારે વર્ષ બે હજાર તેરમાં સ્થાયી સમિતિના ચેરમેન પદે રાજેશ દેસાઈ હતા ત્યારે તેમણે ઉઠાવેલા મુદ્દા અંગે ફરીથી દરખાસ્ત મુકાઈ હતી અને વર્ષ બે હજારમાં આવેલા નવા નિયમ મુજબ લેન્ડ ઓફ ડિસ્પોઝ એન્ડ અધર પ્રોપર્ટી એક્ટ અંતર બનતી કમિટી નક્કી કરી તે મુજબ ભાડું વસુલીને લીઝ રીન્યુ કરવાનો તેમજ જો સોસાયટીના સંચાલકો સાત દિવસમાં આ બાબતે સંમતિ નહીં આપે તો જગ્યા પરત મેળવવા માટે કાર્યવાહી કરવા કમિશનરને સત્તા આપતો ઠરાવ ગુરુવારે સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો વગદાર છે તેમાં કોર્પોરેટરોથી માંડીને ચેમ્બરમાં વજનદાર હોદ્દો ભોગવનારાઓ તેમાં શિક્ષણ સમિતિમાં પણ ઉચ્ચ સ્થાને રહી ચૂકેલા રાજકીય વગ ધરાવતા નેતાઓ રહી ચૂક્યા છે વળી મોટાભાગના ભાજપ સાથે જોડાયેલા છે તેથી જ કદાચ અઢાર વર્ષ પહેલા લીઝ પૂરી થઈ અને રિન્યુ નહીં થવા છતાં આ જમીન પર સંસ્થાનો ભોગવટો ચાલુ છે જો કે હવે શાસકોએ એક્ટ મુજબની કમિટી નક્કી કરી તે મુજબનું ભાડું વસૂલીને લીઝ રિન્યુ કરવાનું નક્કી કર્યો છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એક્સપેરિમેન્ટલનો ભાડા પત્તા રીન્યુ કરવા માટેનો ઘણા લાંબા સમયના જે પ્રશ્ન છે એ બાબતે પણ રેગ્યુલેશન એક્ટ કમિટી જે ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીસ બે હાજર બે ની જોગવાઈ પ્રમાણે નિર્ણય લેવા અને આગળની કાર્યવાહી કરવા માટે કમિશનર કમિશ્નરશ્રીને સત્તા આપવામાં આવી છે